कुंभारवाड़ा खाते परिवर्तन संकल्प यात्रा अंतर्गत शहर कांग्रेस द्वारा कुंभारवाड़ा खाते जाहिर सभा योजाई थी। परिवर्तन संकल्प यात्रा शुरू छे जे अंतर्गत शहर ना कुंभारवाड़ा खाते शहर कांग्रेस द्वारा जाहिर सभा नुं आयोजन करवामां आव्युं हतुं। आ जाहिर सभा में AICC ना महामंत्री मुकुलभाई, प्रदेश कांग्रेस ना कार्यकारी अध्यक्ष अमरीशभाई डेर, कार्यकारी अध्यक्ष ऋत्विकभाई मकवाणा, धारासभ्य परेशभाई धाणानी, अर्जुनभाई मोढवाड़िया, धारासभ्य वीरजीभाई ठुमर सहितना નેતાગણોએ સભાને સંબોધી ગુજરાતમાં શું કામ પરિવર્તનની જરૂર છે તે અંગેના તેમના મંતવ્યો રજૂ કર્યા હતા। સૌ કાર્યકરોને નમ્ર વિનંતી, પોતપોતાની જગ્યા ઉપર પોતાનું સ્થાન લઈ લે। આપણે ખાવા હાટું તેનું ધોણીએ જમણવાર કર્યું, જમણવાર પણ જમણવાર કરી પાંચ પાંચ વર્ષ સુધી તમને ગુલામ બનાવી દીધા છે, તો આવું ખાવાનું બંધ કરો। તો સૌ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને બહેનો મોંઘવારીથી ત્રસ્ત છે, જે તમે વિચાર કરો બજારીમાં, બજારમાં જાઓ તો બકાલોમાં હાથ ઘરે હોય ને, પેપરો લીક થાય છે, એક એક ભરતીમાં ચાર ચાર વર્ષ જાય છે, જે છોકરાને 26 વર્ષ થયા હોય એને 30 વર્ષમાં ઓવરએજ થઈ જાય છે, કોઈ સુખી નથી। મહિલાઓ, માતાઓ, બહેનો, તમને કહું સરકારી કર્મચારીઓનો જેટલો પગાર ચૂકવાય છે એની કરતાં વધારે પગાર તો આઉટસોર્સિંગ વાળાને ચૂકવાય છે, ભરતી કરતા નથી। સરકારી કોલેજો બંધ કરી છે, શિક્ષણ માફિયાઓ ઊંચી ઊંચી ફી લે છે, મેડિકલ કોલેજમાં પ્રાઇવેટાઇઝેશન, એન્જિનિયરિંગ કોલેજ, ગરીબે ભણવા ક્યાં જવું, સરકારી શાળાઓમાં શિક્ષકો નથી, આઠમાં તો ઇંગ્લિશના, અરે સાયન્સના પ્રોફેસર નથી, ઇંગ્લિશના પ્રોફેસર નથી, કોઈ ભણાવનારા નથી, એમએ પીએચડી થયેલો છોકરો 16,000 રૂપિયામાં નોકરી કરે છે। એટલે આ લોકોને સત્તા પરથી હટાવવાની જરૂર છે, નહીતર ભાવિ પેઢી આપણને પૂછશે કે આ લોકો જ્યારે લૂંટી રહ્યા। હું એમ એક ભાઈને પૂછું કે તમારે કેટલા છોકરા, તો કે 4, તો કે મોટો શું કરે છે, તો કે MBA, પછી એનેથી નાનો તો કે કટકીન ચોરી કરે છે, તો કે એને કાઢી મૂકો ને, કે અરે કે એને ક્યાંથી કાઢી મૂકો, હા અરે એ તો કે ભાજપનો કાર્યકર છે, એ જ રળીને લાવે છે તો ખાઈ છે, કે બોલે 3 તો બેકાર છે। આપને રજૂ કરે એ પહેલા અહીંયાથી અમે જાહેર કરીએ છીએ અને આગેવાનોને વિનંતી કરીએ છીએ, સંજયભાઈ અમરાણી જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી છે અને સાથે જ ગેસનો બોટલ જે અમારા વખતમાં 300 રૂપિયા મળતો હતો એ અત્યારે 1000-1000 1200-1200 રૂપિયા મળે છે। તમને નવાઈ તો એ લાગશે કે લોકસભામાં ચર્ચા થાય ત્યારે આપણી પાર્લામેન્ટમાં આપણા નાણામંત્રી એમ કહે છે કે હું ડુંગળી ખાતી નથી એટલે મને ડુંગળીના ભાવની ખબર નથી, હું દહીં ખાતી નથી એટલે મને દહીંના ભાવની ખબર નથી, આપણો રૂપિયો નબળો પડે છે તો એમ કહે છે કે રૂપિયો નબળો નથી પડ્યો, ડોલર મોંઘો થઈ ગયો છે। અને અમે આપનું ફૂલ આરતી સ્વાગત કરી શક્યા નથી એ માટે અમે દિલગીર છીએ, સાથે જ હું સંજયભાઈ અમરાણીને વિનંતી, ભીખભાઈ મકવાણા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કે ગોયલ જી, મહિલા કોંગ્રેસની બહેનો, સાથે જ મહેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ ત્યાં થોડોક સમય રહી
અને ખરેખર આમ આદમી પાર્ટીની જે નીતિ કેવી છે, એની વિચારધારા કેવી છે એ થોડું ઘણું જાણ્યા પછી અને આપણા આગેવાનોના હસ્તે પોતાની વિચારધારામાં પરત ફરતા, પોતાની ઘર વાપસીમાં પરત ફરતા પોતાનો ખેસ ધારણ કરે. આવો મહેન્દ્રસિંહ, વેલકમ. આવો મહેન્દ્રસિંહ, હું રૌતિકભાઈને વિનંતી કરું, જેને ઘર વાપસી કરી રહ્યા છે તો એમને આવકારે. और उनके तमाम साथी संजय अमरानी जी, प्रकाश पाथड़ी जी, उधेलिया जी, प्रियंका जी, गोहिल जी, संदीप जी, इकबाल भाई, रहीम भाई, यहाँ पर उपस्थित सभी कांग्रेस के सम्मानित नेतागण, हमारे अग्रिम संगठन महिला कांग्रेस, युवा कांग्रेस, सेवा दल, NSY के सभी साथी, सम्मानित बुजुर्गों, भाइयों, बहनों और नौजवान साथियों, कुछ ही दिन पहले मोरबी की त्रासदी हुई, दिल को दहलाने वाली ये घटना रही. सिर्फ गुजराती नहीं, सिर्फ हिंदुस्तानी नहीं, तो मानवता में विश्वास रखने वाला दुनिया भर में कोई भी इंसान क्यों नहीं हो, मोरबी की घटना से उसको बहुत परेशानी हुई. मैं भी अपने आप को इस दुख में शामिल करता हूं और अखिल भारतीय कांग्रेस कमेटी की ओर से ईश्वर से ये प्रार्थना करता हूं कि जिनकी मौत मोरबी की इस त्रासदी में हुई उनकी आत्मा को शांति मिले, उनके परिवार को इस दुख की घड़ी से निकलने के लिए उनको हिम्मत दे. जो मोरबी में हुआ भगवान जी ने बताया कि मोरबी के बाद जो प्रमुख इसके लिए जिम्मेदार रहना चाहिए उसको तो अब तक जिम्मेदार नहीं ठहराया गया, लेकिन अगल बगल में छोटे छोटे कारकुन, छोटा छोटा काम देखने वालों पर बड़ी बड़ी जिम्मेदारी डाल दी. क्या इससे हम ये सबक ले कि किसी को बचाने की कोशिश हो रही? मैं एक सवाल आपके सामने रख रहा हूं, आने वाले समय में इसका जवाब हमको मिल ही जाएगा. यहां मुझे बताया गया कि ये पानी की टंकी, अभी तो इसका काम पूरा भी नहीं हुआ, लेकिन इससे पहले इसमें कुछ समय पहले कुछ मरम्मत करनी पड़ी. मेरे से ज्यादा आप जानते होंगे, दो बार ये अब काम पूरा भी नहीं हुआ, इसके लिए कौन जिम्मेदार है? मैं यहाँ पर अपील करना चाहता हूँ कि आम लोगों के जिंदगी के साथ खेलना ये कोई किसी के लिए भी ये बात ठीक नहीं हो सकती, और मुझे अब भी भरोसा है कि महत्वपूर्ण जिम्मेदारी पर बैठे हुए लोग इन बातों की तरफ गहराई से देखेंगे, और अगर कोई कमी किसी भी तरह की अगर कहीं रहती है तो समय रहते उसे ठीक करने की कोशिश करेंगे. मोरबी में अगर ऐसा होता तो इस त्रासदी से हम बच सकते थे. देखिए, प्रदेश कांग्रेस कमेटी ने यहाँ पर गुजरात में यह तय किया कि चुनाव नजदीक आ गए हैं, गुजरात के लिए और देश के लिए ये चुनाव बहुत महत्व रखता है, इसलिए 5 अलग अलग जगह से ये यात्रा निकाली जाए. और आज की वास्तविक स्थिति क्या है, राजनीतिक परिस्थितियां क्या हैं, आर्थिक परिस्थिति क्या है,
हमारी सामाजिक परिस्थितियाँ क्या है, उस पर ये तमाम चीज़ें लोगों के सामने रखे और ये बताएं कि पिछले 27 सालों से जब से बीजेपी यहाँ गुजरात में हुकूमत में है तब से लेकर अब तक के उन्होंने क्या वादे किए, कहाँ पर वो सफल हुए कहाँ नहीं हुए, उन पर हम अपनी बात रखेंगे और ये अपील करेंगे कि अब समय आ गया है कि ये हालात को बदलने के लिए परिवर्तन की आवश्यकता है ताकि नए सिरे से गुजरात को तरक्की के रास्ते पर हम आगे ले जाने में कामयाब होंगे।